વધી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા. આજે ચોથા દિવસે પણ લોકો રાત્રિના સમયથી ઇન્જેક્શન માટે પડાપડી કરી રહ્યા છે. જેમ કે સુરત સિવિલ હોસ્પિટલમાં સુરત કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા કે જે પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઇન્જેક્શન જોઈતું હોય તો ડોક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફોર્મ ભરી જે તે ડોક્ટરના માણસો દ્વારા મંગવાનું રહેશે. અને સરેઆમ ડોક્ટરો આ ગંભીરતા લઈ નથી રહ્યા અને ડોક્ટરો દર્દીઓના સગા સંબંધીઓને ઇન્જેક્શન લેવા માટે મોકલી રહ્યા છે. અને બીજી બાજુ સિવિલમાં લાલિયાવાડી જોવા મળી. સવારના લોકો લાઇનમાં ઉભા રહ્યા છતાં 11 વાગ્યા સુધી ઇન્જેક્શન આપવાનું શરૂ જ નહોતું કરવામાં આવ્યું, જેથી હજારોની સંખ્યામાં લોકો આવા તાપમાં પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ સુરતની કિરણ હોસ્પિટલની બહાર પણ લોકો રાત્રિના 1 વાગ્યાથી ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેલા છે.